બ્રેક બાદ હવે આગળ વાત કરીએ તો પોઈચા નીલકંઠધામ મંદિરના ગુંબડ પર વિશ્વની સૌથી લાંબી 1008 ફૂટની ફૂલમાળા અર્પિત કરી નવો વિશ્વ કીર્તિમાન સ્થાપિત કર્યો. રાજસ્થાની જનમંચના પ્રમુખ કૈલાશ સોનીના નેતૃત્વમાં વિશ્વના સૌથી લાંબા ફૂલોના હારનો વર્લ્ડ રેકોર્ડ બનાવતા કૈલાશ સોનીએ જણાવ્યું હતું કે અગાઉ અમે આ માળાની લંબાઈ 130 ફૂટ અને તેનું વજન 31 કિલો 450 ગ્રામ હતું. આ મારામાં વિવિધ જાતના ફૂલો લગાવવામાં આવ્યા હતા, તેનું રેકોર્ડ તોડી નવો કીર્તિમાન સ્થાપિત કર્યો છે. આજે અમે પોઈચા નીલકંઠધામ મંદિરના ઘુમટ પર વિશ્વની સૌથી લાંબી 1000 ફૂટની ફૂલમાળા અર્પિત કરી નવો વિશ્વ કીર્તિમાન સ્થાપિત કર્યો છે, જેમાં 400 કિલો વજનના 3 પ્રકારના તાજા ફૂલોનો હાર મંદિરના ગુંબજ પર અર્પિત કરાયો છે. વડોદરાના પ્રખ્યાત ફૂલોના કુશળ 50થી વધુ કારીગરો દ્વારા આ ખાસ ફૂલોનો હાર બનાવવામાં આવ્યો છે. 400 કિલોથી વધુ વજનના સફેદ પીરા અને કેસરી ગલગોટાના ફૂલો સાથે આસોપાલવના લીલા તોરણ સાથે તિરંગાના રંગે રંગાઈ 1000 ફીટની ફૂલોની માળા સાધુ સંતોની અને ભક્તોની ઉપસ્થિતિમાં મંદિરના ગુંબજ પર ફૂલમાળા અર્પણ કરી આજે નવો વિશ્વ કીર્તિમાન સ્થાપ્યાનો આનંદ છે. આજે અમે આશ્રમનો સ્વામી સંતો સેંકડો ભક્તો જનપ્રતિનિધિઓ વિવિધ સમાજના અન્ય સામાન્ય લોકો તેમના હાથમાં વિશાળ લાંબી ફૂલોની અમારા હાથમાં લઈને અર્પણ કરી છે. મંદિર સંચાલક અર્જુન ભગતે આશીર્વાદ આપતા જણાવ્યું હતું કે આજે વિશ્વ પ્રસિદ્ધ ભગવાન સ્વામિનારાયણ મંદિરના પ્રાંગણમાં આજે 1000 ફૂટ લાંબી ફૂલમાળા મંદિરના ગુંબજ પર અર્પણ કરાઈ એનો આનંદ છે. દીપક જગતાપ, ZSTV રાજપીપળા. આખો પરિસર અને નીલકંઠધામ પરિવાર અને અમે બધાએ સંતો અહીંયા જે રહીએ છીએ અને જે અહીંયા નાના મોટા બધાએ સેવકો અહીંયા નીલકંઠધામમાં સેવા કરે છે, બધાને માટે એક આનંદની ઘડી છે. કારણ કે નીલકંઠધામની પ્રસિદ્ધિ તો આખા વિશ્વમાં છે જ. આખા વિશ્વના ખૂણે ખૂણેથી અહીંયા દર્શનાર્થીઓ અહીંયા આવે છે અને આવીને એમના હૃદયમાં આનંદ અને ઉત્સાહ અને ઉમંગની લાગણીઓ પુલકિત ખીલી ઉઠે છે અને અંતરમાં શાંતિનો અનુભવ થાય છે. તો એના જ સમાચાર અને એના એક પ્રત્યક્ષ પ્રમાણરૂપ આજે રાજસ્થાન ભીલવાડા એ ગામના એક વતની કૈલાશભાઈ સોની એમના હૃદયમાં ત્યાં બેઠા બેઠા પણ એવો ઉમંગ થયો કે આવું પ્રસિદ્ધ અને આવું દિવ્ય અને ભવ્ય એક મંદિર ગુજરાતમાં રાજપીપળાની નજીકમાં છે તો ત્યાં જઈ અને મારે વર્લ્ડ રેકોર્ડ સ્થાપિત કરવો છે અને એવી ભાવના લઈ અને 1008 ફૂટની ઓરિજિનલ ફૂલના પુષ્પોની માળા એમણે બનાવી અહીંયા બીજા જે સેવકોએ એમને સહાય કરી એના નીલકંઠધામના બધા કાર્યકર્તા હોઈએ અને ખૂબ જ સુંદર માળા તૈયાર થઈ ગઈ અને એ માળા અત્યારે અહીંયા મંદિરની ઉપર ભગવાનને તો દરરોજ સંતો પુષ્પમાળા પહેરાવીને ભગવાનની પૂજા અર્ચના કરે છે પણ એ ભક્તના હૃદયમાં એમ થયું કે મારે જે ભગવાનનું મંદિર છે એ મંદિરની પૂજા કરવી છે અને મંદિરને પુષ્પમાળા ચડાવી અને મંદિરનું ભવ્ય સ્વાગત કરવું છે. તો આવી રીતેની એમની ભાવનાથી આ સુંદર મજાનું અહીંયા કાર્ય થયું છે અને એ જોઈને અમને તો ખૂબ જ બધાને આનંદ છે અને અમારા એના જે કાર્યકરો પણ એટલા બધા સાથે કામમાં લાગી ગયા છે અને બધાને ખૂબ આનંદ છે. તો આજના માટે નીલકંઠધામ માટે ખૂબ જ આનંદનો દિવસ છે. જય સ્વામિનારાયણ. હું અહીંયા નીલકંઠધામમાં સેવારત છું.